हेलो फ्रेंड्स, एक्सरसाइज टू पाछळना वीडियो में आपणे एक्सरसाइज टू ना 1 થી 8 सम पूरा कर्या था अने घणा बधा तमने जाते पण एनी अंदर गणवा आप्या था। आई होप के बधाने लगभग आवड्या जशे, कारण के वधारे मारा उपर डिफिकल्टी ना मेसेज आव्या नथी। सेकंड बीजू वीडियो ना स्टार्ट में ज तमने कही दूं, हवे बे वीडियोनी अंदर चैप्टर आपणुं पूरुं थई जशे। अने दरेके दरेकने मैं घणी वक्त वीडियो में पण वच्चे कह्युं छे के घरेथी बधाए होमवर्क कम्पलसरी करवानुं छे, एटले दरेक होमवर्क बुकनी अंदर नोट डाउन करता रहेजो अने करता जशो। एटले आ वीडियो जोया पछी दरेके दरेके मने मारा पर्सनल व्हाट्सअप नंबर उपर फोटो पाड़ीने तमारी होमवर्क बुकना मने सेंड करवाना छे, एटले हूँ घरे बैठा ज तमारुं होमवर्क चेक करी लो के दरेक विद्यार्थी मित्रो कम्प्लीटली होमवर्क करे छे के नहीं, कम्पलसरी मोकलवाना छे। एक्जाम्पल नंबर 9 થી લઈને 12 सेम टाइटल छे, प्रूव धेट साबित करो। नंबर 9 ની आ रकम छे, 10 inverse √x 1/2 cos inverse 1 - x / 1 + x। हवेथी थोड़ाक આડાવાળા એક્ઝામ્પલો આવશે, બધા સેમ પેટર્નવાળા નહીં રહે, તો જોતા જઈએ। એક્સ બરાબર એવું કંઈક ધારો, કારણ કે બંને બાજુ ઇન્વર્સ છે એટલે આપણી જોડે ખાલી એક જ બાજુ છે અને એને રિમૂવ કરવાનું એવું નથી। મેં એક્સ બરાબર 10² થીટા ધાર્યા, એટલે રૂટ એક્સ કરું તો વર્ગમૂળ કાઢું તો 10 થીટા, અને થીટાને કરતાં બનાવું તો 10 inverse x। LHS કરતાં RHS ઉપરથી LHS ઇઝી પડશે, કારણ કે એમાં કંઈક સમીકરણ બને એવું દેખાય છે, એટલે પહેલાં RHS લખી, જ્યાં x દેખાય ત્યાં 10² થીટા લખ્યા, એટલે આ સૂત્ર બન્યું cos 2 થીટાનું। હવે કોસ ઇન્વર્સના કોસ એટલે 2 થીટા, 2 કેન્સલ એટલે થીટા, અને હમણાં જ વાત હતી થીટા એટલે 10 inverse √x, એકદમ સરળ રીતે સાબિત થઈ ગયું। અગત્યનું એ છે કે શું ધારવું, જો ધારવાનું વ્યવસ્થિત થઈ જાય એટલે પછી એક્ઝામ્પલમાં લગભગ કોઈ તકલીફ રહે નહીં। એક્ઝામ્પલ નંબર 10 અને 11 બેક ટુ બેક બે સેમ એક્ઝામ્પલો આવે છે, થોડી રકમમાં ફેરફાર છે, મેં બંને ગણ્યા પણ છે, પણ માઇનોર ફરક છે, બાકી એક આવડે એટલે બીજો આવડે એવું છે। આ આપણી રકમ છે cot inverse √1 + sin x √1 - sin x, સેમ એવું નીચે રિપીટ, પણ અહીંયા વચ્ચે પ્લસ છે, એની જગ્યાએ અહીંયા વચ્ચે માઇનસ છે। એક્સ બિલોંગ ટુ એની રેન્જ આપેલી છે 0 થી લઈને π/4, નાનો બ્રેકેટ છે એટલે 0 પણ નહીં લેવાનો, π/4 પણ નહીં લેવાનો, પણ એનો ક્યાંય યુટિલાઇઝ આપણે કરવાનો જરૂર નથી, સાબિત કરવાનું છે બરાબર x/2। ફરી મેં LHS લીધી, આમાં RHS ના લઈ શકાય, કારણ કે LHSમાં જ સૂત્ર બનશે, આખું કોપી પેસ્ટ, એમાં કંઈ જ નવીનતા નથી। હવે ઓલરેડી અંદર ત્રિકોણમિતિય વિધેય છે એટલે મારે કંઈ ધારવાની જરૂર નથી, ત્રિકોણમિતિય વિધેય છે જ, ખાલી બાર કોટ ઇન્વર્સ છે એટલે અંદર કોટ લાવવાનો પ્રયત્ન કરું। તો જોજો, 1 છે, દરેકમાં 1 છે, પહેલાં 1 જ છે દરેકે દરેકની અંદર, એટલે દરેકમાં 1ની જગ્યાએ એક સૂત્ર બનાવવા માટે sin²θ + cos²θ 1 તમે જાણો છો, પણ હું અહીંયા એ જ પ્રકારનું થોડુંક અલગ સૂત્ર બનાવું છું કે ભાઈ cos²x/2 + sin²x/2 સેમ જ વાત થઈ, ઓકે, પણ મેં ખૂણો અડધો રાખ્યો, કારણ કે જે ખૂણો રાખ્યો એ સરખો રાખવો, બસ એટલો નિયમ છે, ઓકે, એટલે 4 એ 4માં પહેલું પદ પ્લસ કરીને બીજું પદ છેદ મોટું પદ છે એટલે થોડુંક લખેલું છે, મેં તમને ઓકવર્ડ દેખાશે, અંશમાં 2 પદો થયા, આ છેદના 2 પદો, એમાં પણ 1ની જગ્યાએ cos²+sin²અને cos²+sin², બોલું સમજાઈ ગયું, 4 એ 4 જગ્યાએ લખ્યું, અને દરેકમાં બીજું પદ sin છે, વચ્ચે પ્લસ માઇનસનો ખાલી ફરક છે, તો સાઇનનો ખૂણો અડધો કરવાનું સૂત્ર છે 2 sin x/2 × cos x/2, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, છેદમાં પ્લસ અને માઇનસ। વાત એવી બની, પ્રથમ પદ, મધ્યમ પદ, અંતિમ પદ, એટલે cos x/2 + sin x/2² આવું થાય, પ્રથમ પદ, મધ્યમ પદ ને અંતિમ પદ હોય એટલે આવું થાય, અને પાછું બધું વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળ ને વર્ગ નીકળે એટલે મેં સીધું જ અહીંયા લખી દીધું છે cos x/2 + sin x/2, બોલો સમજાઈ ગયું, પહેલા પદનું ટૂંકું સ્વરૂપ, પ્લસ કરીને સેમ આવું બને પણ મધ્યમ પદ માઇનસ છે એટલે વચ્ચે માઇનસ રહે, બાકી કોઈ ફરક ના પડે, બે પદની વચ્ચે તો પ્લસ જ હતો એટલે આપણે પ્લસ રાખ્યો, નીચે પણ એવું, પહેલું પદ એવું જ થશે,
वच्चे माइनस छे एटले आपणी जोड़े ब्रेकेट बदलाय, ऊपर वाळू प्लस हतुं ले एमने एम रह्युं, अहींया प्लस वाळू माइनस बने, माइनस वाळू प्लस। हवे थशे एवुं के आ बन्ने साइन उड़ी गया, कोस वत्ता कोस एटले टू, आ बन्ने कोस उड़ी गया, साइन वत्ता साइन एटले टू, साइन एक्स बाय टू, टू टू कैंसल, कोस अपॉन साइन एटले कोट, अने कोट इनवर्स ने कोट कैंसल एटले एक्स बाय टू। तो ध्यान राख्या जेवुं सम में एज हतुं, पेलुं वन प्लस साइन एक्स छे एनी जग्याए प्रोपर सूत्रों मूकवा, जेथी करीने आपणने सरळ स्वरूपमां रूपांतरण थई जाय। एक्जाम्पल नंबर 11 ने ईज पेटर्नथी थोड़ोक आगळ लईए। આમાં વન પ્લસ પેલું સાઇન એક્સ અને સાઇન માઇનસ સાઇન એક્સની વાત હતી, જે કે પ્લસ એક્સ માઇનસ એક્સ, પ્લસ એક્સ માઇનસ એક્સ, ને પેલામાં ઉપર પ્લસ નીચે માઇનસ હતું, અહીંયા ઉપર માઇનસ ને નીચે પ્લસ છે, રકમમાં બહુ ફરક નથી, પણ એક્સ આપેલો છે એટલે ધારવું પડશે। બીજું આવું સાબિત કરવાનું છે, આ આપણને લિમિટેશન આપેલી છે, મેં એક્સ બરાબર કોસ ટુ થીટા ધારે એટલે ટુ થીટા બરાબર સામે જાય તો કોસ ઇન્વર્સ એક્સ, એમાંથી થીટા બનાવું બે વડે ભાંગી દઈએ સામે, તો વન બાય ટુ કોસ ઇન્વર્સ એક્સ, બોલો અહીંયા સુધી રેડી। આગળ ઓલરેડી ત્રિકોણમિતીય વિધેય હતું એટલે ધારવાની જરૂર નહોતી મિત્રો, અહીંયા ત્રિકોણમિતીય વિધેય નથી એટલે ધારવું પડશે, એટલે મેં ધારી લીધું, થીટાને રેડી કર્યો। ક્લિયર? પેજ ફેરવું છું। હવે જોજો એક્ઝામ્પલ એકદમ સરળ, આ ઓલરેડી એક બ્રેકેટ આપણે રકમનો જ હતો એને લખી દીધું, આગળ જે ઓલરેડી જે સહગુણક હતો એને ધ્યાનમાં નહીં, આપણે સીધો બ્રેકેટ લખ્યો, જ્યાં જ્યાં એક્સ હતો ત્યાં કોસ ટુ થીટા ધારવાના હતા, ધારી લીધા। હવે જો દરેકમાં સૂત્ર બન્યું, વન પ્લસ કોસ ટુ થીટા તો ટુ કોસ સ્ક્વેર થીટા, વન માઇનસ તો ટુ સાઇન સ્ક્વેર, પ્લસ તો ટુ કોસ સ્ક્વેર, માઇનસ તો ટુ સાઇન સ્ક્વેર, અંડરરૂટનો વર્ગમૂળ કાઢો એટલે અહીંયા રૂટ ટુ, રૂટ ટુ, રૂટ ટુ, રૂટ ટુ, અંશ અને છેદમાંથી કોમન નીકળીને ઉડી જાય, કોસ સ્ક્વેર છે એટલે કોસ, સાઇન સ્ક્વેર છે એટલે સાઇન, કોસ સ્ક્વેર છે એટલે કોસ, સાઇન સ્ક્વેર છે એટલે સાઇન। આગળ ઉદાહરણમાં પણ ઘણા વિદ્યાર્થી મિત્રોએ મને ડાઉટ પૂછ્યા હતા, એ ડાઉટ અહીંયા પણ તમારું ક્લિયર થશે, અંશ અને છેદની અંદર હજી કોઈ ત્રિકોણમિતીય વિધેયની પ્રતીતિ થતી નથી, અંશ અને છેદને કોસ થીટા વડે ભાંગતા, ચારે ચાર પદોને, તો કોસ ભાગ્યા કોસ એટલે વન, સાઇન ભાગ્યા કોસ એટલે ટેન, અહીંયા ફરીથી વન, અહીંયા ટેન। આવું જ એક ઉદાહરણમાં કદાચ દાખલા નંબર 5 છે, ઘણા ડાઉટ પૂછતા સર આના ઉપરથી આ કેવી રીતે સ્ટેપ આવ્યું, હવે સમજાવું। વન છે એટલે ટેન પાઈ બાય ફોર લખાય, ટેન થીટા એમના એમ, વન એમના એમ, કંઈ ના હોય એટલે સહગુણકમાં વન તો હોય જ, એટલે વન છે એટલે પાછું ટેન પાઈ બાય ફોર લગાય, ઇન્ટુ ટેન થીટા, આખું કોનું સૂત્ર થયું, ટેન પાઈ બાય ફોર માઇનસ થીટાનું, કોનું સૂત્ર થયું, ટેન પાઈ બાય ફોર માઇનસ થીટાનું। આ આપણે નાનકડા પદને સરળ સ્વરૂપમાં રૂપાંતર કર્યું, રકમ તો હજી હવે આવે છે કે એલએસએચ બરાબર આખું પદ ટેન ઇન્વર્સની જોડે હતું, તો ટેન ઇન્વર્સ લખી નાખો, આના બરાબર આપણે આવું લઈ આવ્યા, ટેન પાય બાય ફોર માઇનસ થીટા, તો હવે ટેન ઇન્વર્સને ટેન ગયું, પાય બાય ફોર માઇનસ થીટા, પાય બાય ફોર તો અચળ છે, પણ થીટા બરાબર હમણાં આગળના પેજમાં જ વાત કરીને કે વન બાય ટુ કોસ ઇન્વર્સ એક્સ લખાય, તો લખી નાખ્યું વન બાય ટુ કોસ ઇન્વર્સ એક્સ, એટલે એલએચએસ બરાબર આરએચએસ, એકવાર બતાવી દઉં આવી રીતે, એક્સ બરાબર કોસ થીટા ધાર્યું, કોસ ટુ થીટા ધાર્યું હતું, અને ટુ થીટા બરાબર કોસ ઇન્વર્સ, એટલે થીટા બરાબર વન બાય ટુ કોસ ઇન્વર્સ એક્સ, સમજાઈ ગયું? એટલે એક્ઝામ્પલ 10 અને 11માં ઘણી બધી વસ્તુ કેવી આવી, સરખા જેવી જ હતી પણ પદ થોડુંક અલગ હતું। હવે 12-13 નથી લખ્યા, કારણ કે થોડાક અલગ પેટર્નના પણ પડે છે અને એક જ વિડીયોમાં બધા કોમ્પ્લિકેટેડ સમ તમને પણ અઘરું પડે, એટલે મેં 12-13 પછીના વિડીયો માટે રાખ્યા છે, 100% હું જ કરોડાઈશ। 14 નંબરનો નાનકડો સમતુલ્ય લઈ લીધો છે, આવી રીતે કિંમત આપણને આપેલી છે, સીધી વસ્તુ છે કે સમીકરણની ડાબી બાજુ જમણી બાજુ બે આપણને સરળ સ્વરૂપમાં આપેલા હોય એટલે એક્સની કિંમત શોધવાની છે બેટા, તો ટેન ઇન્વર્સ વન માઇનસ એક્સ ને વન પ્લસ એક્સ, તો સીધી વાત છે, આ સૂત્ર બન્યું ટેન ઇન્વર્સ વન માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, આનું પાછું કરો તો વચ્ચે માઇનસ છે તો ઉપર માઇનસ, વન પ્લસ બંનેને ગુણાકાર, તો વન ઇન્ટુ એક્સ એટલે શું આવે, એક્સ, સામેવાળાને કોઈ છેડછાડ કરવી નથી। ટેન ઇન્વર્સ વન એટલે શું કહેવાય, પાય બાય ફોર, બધું જ એમના એમ, પાય બાય ફોરને એમ રહેવા દો, આ એમના એમાં માઇનસવાળું સામે જાય પ્લસ થઈ ગયું, બેમાંથી ટેન ઇન્વર્સ કોમન નીકળી જાય, વન બાય ટુ પ્લસ વન એટલે થ્રી બાય ટુ થઈ ગયા, ઓકે। હવે ટેન ઇન્વર્સ એક્સ એમના એમ રહેવા દો, આને સામે લાવો, પાય બાય ફોર હતા ને ટુ બાય થ્રી આવ્યા, છેદ ઉડાડો પાય બાય સિક્સ થઈ જાય, હવે એક્સને રહેવા દો ને ટેનને સામે જવા દો, ટેન પાય બાય સિક્સ ને ટેન પાય બાય સિક્સની કિંમત વન બાય રૂટ થ્રી, બહુ સરળ સમ હતો એટલે એમાં બિલકુલ ગભરાવા જેવું નથી। ઓલમોસ્ટ 5-6 સમ બાકી રહ્યા છે, એમાં 3 એમસીક્યુ છે અને 3 એક્ઝામ્પલ છે, એટલે નેક્સ્ટ વિડીયોમાં 99% સબ્જેક્ટનું આપણે ચેપ્ટર પૂરું જ કરી નાખીશું, પણ આટલું કમ્પ્લીટ કરી અને મને હોમવર્ક પર્સનલી બધાએ મેસેજ કરવાનો છે,
बिल्कुल भूल थवी जोईए नहीं, अने जे पण डाउट होय एज यूजुअल दर वक्ते पूछो छो एम पूछी सको छो। थैंक यू सो मच।